எக்காவனுமா வச்சனாமிருத்தமா பூர்ணானந்த சுவாமின்னு ஒரு பிரஷ்ன பூர்ணானந்த சுவாமி நந்த சந்தோனி பங்கினாய் சந்த் கவி ஹதா பூர்ணானந்த சுவாமினா கீர்த்தனோ சங்கிரஹ பண் சபாயலோ છે பூர்ணானந்த சுவாமி કહે છે મહારાજ આપણી આ 10 ઇન્દ્રિયો ચાર અંતકરણ એ તો બધું માયામાંથી બન્યું છે 10 ઇન્દ્રિયો રજોગુણમાંથી બની ચાર અંતકરણ સત્વગુણમાંથી બન્યા એટલે બધા માયિક છે અને ભગવાન માયાથી પર છે તો માયિક એવા ઇન્દ્રિયો અંતકરણથી ભગવાનના દર્શન કઈ રીતે થાય શ્રીજી મહારાજ કહે છે તમારો પ્રશ્ન એવો છે ને કે જે દિવ્ય વસ્તુ છે એ માયિક ઇન્દ્રિયોથી દેખાય નહીં અને દેખાય છે તો પછી ભગવાને માયિક કહેવાય પૂર્ણાનંદ સ્વામી કહે સાચી વાત છે મહારાજ એવો જ પ્રશ્ન છે અને સ્વામિનારાયણ ભગવાન આ પ્રશ્નનો જવાબ એવો અદ્ભુત આપે છે જેમ હીરે કરીને હીરો વિંધાય હીરો વિંધવો હોય હીરામાં લીટી પાડવી હોય તો હીરો જ જોઈએ કોઈ ખીલી કે ટાંકણીથી એમાં લીટી ન પડે જેમ કાચને કાપવો હોય તો ચપ્પુથી લીટો પાડો એમાં કાચ કપાય નહીં કાચને કાપવા માટે હીરા કણી આવે છે એક વાર ખેંચો એટલે સડસડાટ કાપી નાખે હીરે કરીને હીરો વિંધાય સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે ભક્તિ ઉપાસના કરતા હોય ભગવાન પુરુષોત્તમ નારાયણની તો આ જગતમાં જુઓ ભગવાનની દ્રષ્ટિથી તો ભગવાન સર્વમાં રહ્યા છે અંતર્યામી પણ પૃથ્વીની દ્રષ્ટિથી જોઈએ તો બધામાં પૃથ્વી દેખાય લોઢામાં પૃથ્વી છે તાંબામાં પૃથ્વી છે તેને સોનું ને ચાંદી કહો છો એમાં પૃથ્વી છે આપણા શરીરમાં પૃથ્વી છે પથ્થરમાં પૃથ્વી છે જ્યાં નજર કરશો ત્યાં પૃથ્વી જ દેખાય આપણે અન્ન ખાઈએ છીએ અન્નમાં પણ પૃથ્વી છે ફળમાં પણ પૃથ્વી છે વૃક્ષમાં પણ પૃથ્વી છે પૃથ્વીની દ્રષ્ટિ જોઈએ તો બધામાં પૃથ્વી દેખાય જળની દ્રષ્ટિએ જોઈએ તો ભેજ ક્યાં નથી બધામાં ભેજ છે સૂકો મેવો હોય કે લીલો મેવો બધામાં ભેજ હોય ને હોય એટલે જળની દ્રષ્ટિએ જોઈએ તો બધી જ વસ્તુમાં જળ દેખાય તેજની દ્રષ્ટિએ જોઈએ તો બધી ચીજોમાં તેજ દેખાય વાયુની દ્રષ્ટિએ જોઈએ તો વાયુ એટલો વ્યાપક છે સંવહ નિવહ બ્રહ્માંડમાં આખામાં વાયુ ભરેલો છે શરીરના અણુએ અણુમાં પણ ઓક્સિજન રૂપે વાયુ રહેલો છે તો વાયુની દ્રષ્ટિએ જોઈએ તો બધે વાયુ દેખાય આકાશની દ્રષ્ટિએ જોઈએ તો અવકાશ કાલે જ સાંભળેલું પ્રત્યેક વસ્તુમાં અવકાશ છે એવી જ રીતે ભગવાનની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે ભગવાનના ભક્તો દ્વારા ભગવાન જ નિશ્ચય કરાવે છે સામાજીવને એટલે માયિક એવા ઇન્દ્રિયો અંતકરણમાં પણ જ્યારે ઈશ્વરની દ્રષ્ટિએ જોઈએ તો એ પરમાત્મા જ મુમુક્ષુઓના અંતરમાં પ્રેરી અને ભગવાનને નિશ્ચય કરાવે છે એટલે કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે જીવ જ્યારે સંતનો સમાગમ કરી અને પુરુષોત્તમ ભગવાનનો મહિમા સમજે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય તેણે કરીને ભગવાનનો નિશ્ચય થાય એટલે હીરે કરીને જેમ હીરો વિંધાય એ રીતે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે માયિક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ તેણે કરીને નથી થતું જેમ પિત્તળનો તાર અહીં પડ્યો હોય તો એ તાંબુ કે પિત્તળનો તાર જ કહેવાય એને તમે હાથમાં ઉપાડી શકો અડી શકો પણ જ્યારે એમાં વીજળીનો કરંટ પસાર થતો હોય ત્યારે અડવા જાવ તો શું થાય એમ ભક્તના જે ઇન્દ્રિય અંતઃકરણ છે એમાં ભગવાનનો કરંટ હોય છે અને એના દ્વારા એ જ મુમુક્ષુઓને ભગવાનનો નિશ્ચય થાય છે શ્રીજી મહારાજે એ રીતે ઉત્તર આપ્યો